સુરતના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગની હેરાફેરી કરતા બે ઇસમોને 95.6 ગ્રામના અને રૂપિયા 4,97,000ના મેફ્રેડોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે. સુરત શહેરના SOG શાખાની ટીમ દ્વારા માદક પદાર્થની હેરાફેરી કરતા ઇસમોને ઝડપી પાડ્યા છે. મળતી બાતમીના આધારે સુરત પોલીસે સરફરાઝ ઉકબાલ પટેલ અને ગુલામ ઉર્ફે લાલા બખ્તરખાન જિલાનીને મેફ્રેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા અને બંને ઇસમો પાસેથી 95.6 ગ્રામના અને રૂપિયા 4,97,000ના મેફ્રેડ્રોન ડ્રગ્સના મુદ્દા માલ સાથે કબજે કરી ધરપકડ કરી અને રાંદેર પોલીસ સ્ટેશને NDPS એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક વિશેષ સફળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરતની ટીમને મળેલી છે. નવા પોલીસ કમિશનરશ્રીએ ડ્રગ્સના જે સુરતમાં ખાસ કરીને યુવાધન જે છે એ ડ્રગ્સ તરફ વળેલું છે, તો એનું નેટવર્ક ખાલી કન્ઝપ્શન માટે નહીં પણ નેટવર્ક જે વેચવાવાળા છે અને સપ્લાય કરવાવાળા છે એના ઉપર ઝીરોઈંગ કરી અને એની ઉપર વોચ રાખી અને ખાસ કરીને જે લોકો મેઇન સપ્લાયર્સ અને મેઇન જે ડીલર છે એની ઉપર વોચ રાખવા કીધી સૂચના કરેલી હતી. તો SOGના અમારા જે SM જોશી અને DCBના અને SOGના મિસ્ટર જાડેજા આ બધાની ટીમ વોચમાં હતી. દરમિયાનમાં એક સરફરાજ ઇકબાલ પટેલ એ પીપરડીવાળા સ્કૂલની પાછળ રહે છે. એ ડ્રગ્સની ડિલિવરી માટે આ જે ગુલામ ઉર્ફે લાલા બરકત ખાન છે એ નાનપુરાનો વતની છે અને એની પાસે ડ્રગ બોમ્બેથી મગાવી અને અહીંયા સપ્લાય એની પાસે મંગાવતો હતો, એની મારફતે વેચાણ પણ કરતો હતો. તો આ બંને લોકોને અમે 95.6 ગ્રામ મેફાડ્રોન ડ્રગ્સ, મ્યાઉમાઉ એને આપણી દેશી ભાષામાં કહીએ છીએ, અને NDPS એક્ટ હેઠળ માદક પદાર્થ છે એને 4,78,000ની કિંમત છે એનો મેફાડ્રોનનો જથ્થો સાથે અમે પકડેલા છે અને જસ્ટ હમણાં એ લોકોની FIR દાખલ થઈ છે એટલે બે એને પકડ્યા છે અમે એક્યુઝને અને એનો ડ્રગનો સપ્લાય ક્યાંથી આવતો હતો અને લોકલ બીજા કોઈ પેટા ડીલર્સ વગેરે કોણ છે એની તપાસ ચાલી રહી છે અને તપાસ દરમિયાન જે ખુલાસા થશે એ આપની સમક્ષ રજૂ. સાબિર સૈયદ સાથે અશ્વિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.